બહેનો, આજે આપણે સમજીશું એટીએમ એટલે શું. આજના આધુનિક સમયમાં હવે તમારે તમારી સાથે કાયમ રોકડ રકમ રાખવાની જરૂર નહીં પડે અને પૈસા ઉપાડવા માટે ચેક બેંક સુધી લાંબા થવાની પણ જરૂર નહીં પડે. એટીએમ એટલે જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી તમારા એટીએમ કાર્ડ વડે એટીએમ મશીન દ્વારા તમારા ખાતાના પૈસા ઉપાડવાની સુવિધા. તો બોલો, છે ને મજાની વાત? હા બેન, વાત તો મજાની છે, પણ આ એટીએમ કાર્ડ અને એટીએમ મશીન એટલે શું? તમારો પ્રશ્ન ખરેખર સરસ છે. તો સાંભળો, હું તમને સમજાવું કે એટીએમ કાર્ડ અને એટીએમ મશીન એટલે શું. સૌપ્રથમ આપણે એટીએમ કાર્ડ વિશે સમજીએ. આ જુઓ, એટીએમ કાર્ડ કંઈક આવું દેખાતું હોય છે. કાર્ડની એક બાજુ તમારા કાર્ડનો નંબર અને તમારું નામ લખેલું હોય તો બીજી બાજુ એક લાંબી કાળી પટ્ટી હોય છે. આ કાળી પટ્ટીમાં તમારા ખાતાની માહિતી ગોપનીય રીતે લખેલી હોય છે, જેના ઉપયોગ દ્વારા તમે ખાતું ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકો. અરે વાહ બેન, આ તો મજાનું કાર્ડ કહેવાય, પણ તેનો ઉપયોગ કેવી રીતે થાય? એ પણ તમને સમજાવું છું. તો બહેનો, હવે વાત કરીએ એટીએમ મશીન વિશે. એટીએમ મશીન કંઈક આવું દેખાતું હોય છે, તમારા ઘરના ટીવી જેવું. એક ટીવી હોય અને તેની ડાબી અને જમણી બાજુએ બટન આપેલા હોય. ટીવીની નીચે કેલ્ક્યુલેટરની જેમ 0 થી 9 સુધીના આંકડાવાળા બટનો, ઉપરાંત લાલ, લીલા અને પીળા રંગના 3 બટન આપેલા હોય છે. આ બટનોની બરાબર નીચે એક ખુલતો અને બંધ થતો ભાગ હોય છે. મશીનની એક બાજુ કાર્ડ ઘસવા માટેની જગ્યા હોય છે, તેના પર દોરેલા કાર્ડના ચિત્ર પરથી સમજી શકાય. હવે આપણે એટીએમમાંથી પૈસા કઈ રીતે ઉપાડવાના તે સમજીશું. દરેક બેંકની બાજુમાં અથવા અન્ય જગ્યાઓ પર એટીએમ કેન્દ્રો હોય છે. એટીએમ કેન્દ્ર પર પહોંચો એટલે સૌથી પહેલા એટીએમ મશીનમાં કાર્ડ દોરેલી જગ્યાએ તમારું કાર્ડ ઘસવાનું. બહેનો, કાર્ડ યોગ્ય રીતે ઘસવું એ અત્યંત જરૂરી છે. કાર્ડને ઘસવા માટે કાર્ડમાં જ્યાં તમારું નામ લખેલું હોય તે ભાગ ઉપર રાખવાનો અને કાળી પટ્ટીવાળો ભાગ નીચે રાખવાનો અને તમારું કાર્ડ ઘસી દેવાનું. જેવું કાર્ડ ઘસશો તે તરત જ ટીવીમાં મશીન તમને તમારી ભાષા પસંદ કરવા માટે પૂછશે. સામાન્ય રીતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાંથી તમારી ભાષા પસંદ કરવાની. તેના માટે તમારી ભાષાની બાજુમાં દર્શાવેલું બટન દબાવવાનું. હવે મશીન તમને તમારો ખાનગી નંબર દાખલ કરવા માટે પૂછશે. ખાનગી નંબર? એ વળી કયો અને એ ક્યાંથી મળે? તમારી બેંકમાંથી તમને એક પરબીડિયું આપવામાં આવશે, જેમાં તમને તમારું કાર્ડ અને એક બંધ કાગળ આપવામાં આવશે. આ કાગળમાં તમારો ખાનગી નંબર લખેલો હોય છે. તમારો એ નંબર તમારે અહીં દાખલ કરવાનો છે. બેન, અમારો નંબર અમે કાર્ડ પર લખી શકીએ? ના, એવું સહેજે ના કરાય. તમારે નંબર યાદ જ રાખવાનો છે, કારણ કે જો તમે તમારો ખાનગી નંબર કાર્ડ પર લખ્યો હોય અને જો કાર્ડ ગુમ થઈ જાય તો કોઈ પણ વ્યક્તિ સરળતાથી તમારા ખાતાના પૈસા ઉપાડી શકે છે. આથી વધુ સારું છે કે તમારો નંબર તમે યાદ જ રાખો. ઠીક છે બેન, તો હવે એમ કહો કે આ ખાનગી નંબર દાખલ કઈ રીતે કરવાનો? નંબર દાખલ કરવા ટીવીની નીચે આપેલા આંકડાનો ઉપયોગ કરવાનો. નંબર નાખ્યા પછી તે સાચો છે તેની ખાતરી કરવા ખરું કરો. ખાનગી નંબર દાખલ કરશો એટલે તરત એટીએમની મદદથી તમે શું શું કરી શકો છો તેની વિગતો આપવામાં આવશે, જેમ કે બેન્કિંગ સેવાઓ, રોકડ ઉપાડ, જમા, ખાતાની પૂછપરછ વગેરે.
હવે પૈસા ઉપાડવા માટે રોકડ ઉપાડ વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પ પસંદ કરશો એટલે મશીન તમારા ખાતાનો પ્રકાર પૂછશે. ચાલુ ખાતું અને બચત ખાતું, આ બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ મશીન કેટલા પૈસા ઉપાડવા છે તે માટે પૂછશે. ટીવીની નીચે આંકડાવાળા બટન દબાવી તમારી રકમ દાખલ કરવાની. હવે મશીન તમને ઉપાડેલ રકમની પાવતી જોઈએ છે કે નહીં તે પૂછશે. હા કે નામાં જવાબ આપશો એટલે તરત ટીવીની નીચે ચિત્રમાં દર્શાવેલ જગ્યાએથી પૈસા બહાર આવશે. તો લો, આવી ગયા તમારા પૈસા બહાર. હવે જો તમે પાવતી લેવા માટે હા વિકલ્પ પસંદ કર્યો હોય તો મશીનમાંથી એક પાવતી પણ બહાર આવશે. બોલો, છે ને સાવ સરળ? અરે હા બેન, આ તો સાવ સરળ છે. હા, અને મહત્વની વાત, એટીએમ કેન્દ્રની બહાર નીકળતા પહેલા તમે તમારું કાર્ડ પાછું લીધું કે નહીં તે જોઈ લેવું અને ઉપાડેલા પૈસા અચૂક ગણી લેવા. બેન, આ એટીએમના બીજા કયા ફાયદા? સારો પ્રશ્ન છે. હવે આપણે જોઈએ કે આપણું એટીએમ આપણને કઈ રીતે મદદ કરી શકે છે. જો એટીએમ સાથે હોય તો પૈસા સાચવવાની ઝંઝટમાંથી છુટકારો મળે. પૈસા ઉપાડવા છેક બેંક સુધી લાંબા થવાની જરૂર ના પડે. સરળતાથી અને ઝડપથી પૈસા મેળવી શકાય. બેંકની લાંબી લાંબી લાઈનોમાંથી પણ છુટકારો મળે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાષ્ટ્રીય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય. બેન, એટીએમ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કોઈ બાબતનું ધ્યાન રાખવું પડે? મુદ્દાનો પ્રશ્ન કર્યો હા. એટીએમ કાર્ડનો ઉપયોગ છે તો સરળ, પરંતુ અમુક કાળજીઓ પણ રાખવી જરૂરી છે. તો યાદ રાખજો, બેંક તરફથી તમને એક કાર્ડ અને તેની સાથે એક પરબીડિયું એટલે કે કવર આપવામાં આવશે, જેમાં તમારા કાર્ડનો ખાનગી નંબર લખેલો હશે. આ નંબર સાચવીને રાખવાનો. આ તમારો ખાનગી નંબર છે જે તમારે કોઈને પણ આપવાનો નથી કે કાર્ડ પર પણ લખવાનો નથી. માત્ર અને માત્ર તમારે જ યાદ રાખવાનો છે. તમારો ખાનગી નંબર બીજા કોઈને આપવાથી તમારા ખાતા સાથે છેડછાડ થઈ શકે છે અને તમારી મહેનતની મહામૂલી કમાણી ચોરી થઈ શકે છે. જો કોઈ પણ વ્યક્તિ બેંકના નામે અથવા અન્ય કોઈ પણ રીતે તમારો ખાનગી નંબર માંગે તો પણ ક્યારેય નહીં આપવાનો, તેનો દુરુપયોગ થઈ શકે છે. એટીએમ મશીનમાં કાર્ડનો ઉપયોગ કર્યા પછી કાર્ડ લેવાનું ભૂલશો નહીં. આપના કાર્ડ પર એક નંબર આપવામાં આવ્યો હોય છે તે અચૂક નોંધી રાખો. તેનો ઉપયોગ બીજા ઘણા અગત્યના કામોમાં કરી શકાય છે. એટલું જ નહીં, કાર્ડ ખોવાય કે ચોરાઈ જાય તો ભૂલ્યા વગર સૌથી પહેલા બેંકમાં જાણ કરો અને કાર્ડનો નંબર આપી કાર્ડ બંધ કરાવો, નહીતર તમારા કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે. તો બોલો બહેનો, છે ને આ ટચુકડું છતાં મહત્વનું કાર્ડ? એટીએમ હંમેશા રાખો સાથ, ચિંતાની હવે મૂકો વાત.